ગુડ મોર્નિંગ, જય મામા દેવ. કેમ છો બધા વિદ્યાર્થી બાળ મિત્રો? મજામાં હશો? છો બધા મજામાં? સરસ. તો આજે આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાનમાં ગયા પીરિયડમાં આપણે પાઠ ચાર કમ્પ્લીટ કર્યો. યાદ છે બાળ મિત્રો બધાને? પાઠ ચાર કમ્પ્લીટ થઈ ગયો. સરસ. તો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ પાંચ નો અભ્યાસ આગળ કરીશું. તો જો વિદ્યાર્થી બાળ મિત્રો, હવે આપણે પાઠ પાંચ સામાન્ય જ્ઞાનમાં પાઠ પાંચ વિવિધ રંગ. પાઠનું નામ શું છે વિદ્યાર્થી બાળ મિત્રો? વિવિધ રંગો. જે તમે રંગને ઓળખતા હશો એવા અલગ અલગ રંગો આપણે આજે ઓળખવાના છે, જોવાના છે. રંગ પણ ઓળખવાના છે, વસ્તુ પણ જોવાની છે. એના વિશેની માહિતી આપણે અહીંયા હું તમને આપીશ અને તમારે સમજવાનું છે. તો જો વિદ્યાર્થી બાળ મિત્રો, આપણે પેજ નંબર 18 ઉપર બધા આવી ગયા સામાન્ય જ્ઞાનની બુક ખોલી, પાઠ પાંચ વિવિધ રંગ, એમાં હું તમને સૂચના વાંચીને સંભળાવું છું. તો જો બાળ મિત્રો, આપણે આપણી આસપાસ વિવિધ રંગની વસ્તુઓ જોઈએ છીએ, તો આપણને એવું કહે છે કે આપણે આપણી આસપાસ એટલે કે આપણા ઘર પાસે આપણે ક્યાંય પણ અલગ અલગ પ્રકારની અનેક વસ્તુઓ જોતા હશે, જેમાં કલર અલગ હોય, આકાર હોય, બધુંમાં વિવિધતા જોવા મળતી હોય. એના વિશે આપણે જોવાનું છે. તો પહેલા આપણે કલર વિશે સમજીશું. પહેલા કલર સમજાઈ જશે, પછી હું તમને વસ્તુ વિશે સમજાવીશ. તો જો બાળ મિત્રો, પહેલો કલર છે તમને, કયો કલર કહેવાય આને? લાલ કલર છે. કયો આપેલો છે? લાલ કલર. હવે ત્યાર પછી નીચે જુઓ છીએ બાળ મિત્રો, કેવો કલર આપેલો છે? પીળો. એના પછી કેવો આપેલો છે? દૂધિયા કહેવાય. હા, દૂધિયા પણ કહેવાય અને વાદળી પણ કહેવાય. બે કલર બોલી શકીએ. હો બાળ મિત્રો, આપણને નીચે વાદળી લખીને આપ્યું છે, પણ આપણે આને દૂધિયા કલર પણ કહી શકીએ. એના પછી કેવો કલર બતાવેલો છે? લીલો કલર. છે ને લીલો કલર. સરસ. એના પછી આને કેવો કલર કહેવાય? કોણ કહેશે? બદામી કલર. કેવો કહેવાય? બદામી કલર. એના પછી આને કેવો કહેવાય? આપણે સિલ્વર બોલીએ છીએ, યાદ છે ને? બધા બોલ્યા કે સિલ્વર કલર, પણ સિલ્વર કલરને રાખોડી કલર પણ કહી શકીએ છીએ. તો અહીંયા આપણે આ બાજુ કલર આપણે અલગ અલગ જોયા, લાલ, પીળો, દૂધિયા, વાદળી, લીલો, બદામી અને રાખોડી. તો હવે આ બાજુ જોવો, અહીંયા બાજુ જોવાનું છે. વચ્ચે વસ્તુ છે ને, હું પછી તમને શીખડાવીશ, પણ અહીંયા આપણે પેલા કલર વિશે સમજી લઈએ. તો અહીંયા કેવો કલર આપ્યો છે આપણને? કાળો કલર છે. કાળાની નીચે કેસરી કલર છે. લાલ નથી દેખાતો ને કોઈને? કેસરી જ લાગે છે ને, તો આને કેસરી કલર કહેવાય. પછી આને કેવો કહેવાય? જાંબુડિયો, જે આપણે પર્પલ કલર કહીએ છીએ, કહીએ છીએ ને, એને જાંબુડિયો કલર કહેવાય. પછી એની નીચે કેવો કલર આપેલો છે? ગુલાબી કલર. કેવો આપેલો છે? ગુલાબી. હવે એના પછી તમને ગોળ રાઉન્ડમાં શું દેખાય છે? સફેદ દેખાય છે ને, સફેદ. આમાં એક કઈ કલર કરેલો નથી, નીચે એમનેમ સફેદ દેખાય છે. આને સફેદ કલર કહેવાય. અને આને કેવો કહેવાય? પોપટી કલર, આપણે જે પેરોટ કલર બોલીએ છીએ. અને લીલાને ડાર્ક ગ્રીન બોલીએ છીએ અને આપણે પોપટીને પેરોટ કલર બોલીએ છીએ. રાખોડીને આપણે સિલ્વર કલર બોલીએ છીએ અને જાંબુડિયો કલર છે એને આપણે પર્પલ કલર બોલીએ છીએ. તો આ હતા આપણા 12 કલર. 12 કલર વિશે આપણે સમજ્યા. હવે 12 કલરની અલગ અલગ વસ્તુઓ છે, જે હું તમને અહીંયા એની વસ્તુ આપેલી છે એની સાથે આપણે સરખાવી અને સમજીશું કે કઈ વસ્તુ કેવા કલરની થાય છે. તો જો પહેલું છે, પાકું ટમેટું લાલ રંગનું હોય છે. આપણને ખાલી જગ્યાનો જવાબ પૂરીને જ બતાવ્યો છે. તો જો આ લાલ કલર છે, તો ટમેટાનો કલર બાળ મિત્ર કેવો હોય છે? લાલ કલર. કેવો હોય છે? લાલ. તો પાકું ટમેટું લાલ કલરનું હોય છે ને. હવે બીજું કીધું છે, પાંદડું લીલા રંગનું હોય છે. તમે બધાએ પાંદડું લીલું જ જોયું છે, ગુલાબી જોયું છે, પીળું જોયું છે. ગુલાબી, પીળું, જાંબલી, એવા બધાએ અલગ અલગ ફૂલ હોય છે, પણ પાંદડા તો હંમેશા લીલા રંગના જ હોય છે. તો લીલો કલર આપણને ક્યાં આપ્યો છે? આ લીલો કલર છે, એ પાંદડા સાથે મેચિંગ થાય છે ને. થઈ ગયો ને લીલો કલર. હવે ત્રીજું કીધું છે, પાકું કેળું પીળા રંગનું હોય છે. તમે બધા કેળા ખાવ છો ને. અને અહીંયા પણ આપણને કેળાનો
ચિત્ર આપેલું છે, કેવા કલરનું દેખાય છે? પીળા કલરનું દેખાય છે ને, પીળા કલરનું કેળું. સરસ. હવે ચોથું છે, આકાશ વાદળી રંગનું હોય છે. વાદળી એટલે કે દૂધિયા પણ બોલી શકીએ. જો આકાશ છે કેવું દેખાય છે? આવું દેખાય છે ને, વાદળી રંગનું. સરસ. હવે પાંચમું કીધું છે, કાગડો કાળા રંગનો હોય છે. કાગડો હોય, કાબર હોય, હોય ને કોયલ હોય, એનો રંગ કેવો હોય બાળ મિત્રો? કાળો. તો કાળો કલર આપણને અહીંયા દેખાય છે, તો આવો કાગડો કાળો છે અહીંયા. સરસ. હવે કીધું છે, દૂધ સફેદ રંગનું હોય છે. તમે બધા દૂધ પીવો છો? હા, અહીંયા બોટલમાં ને ગ્લાસમાં દૂધ પડ્યું છે. તમને દેખાય છે કેવા કલરનું છે? હા, સફેદ. સફેદ રંગ ક્યાં આપેલો છે? આ બાજુ છે ને સફેદ કલર. હા. હવે કીધું છે, સૂકું નાળિયેર બદામી રંગનું હોય છે. તો જો આ નાળિયેર છે ને સૂકું, આપણે જે ભગવાનને શ્રીફળ તરીકે ધરીએ છીએ, એનો રંગ કેવો હોય છે? બદામી કલરનો. દેખાય છે ને બદામી? હા. હવે કીધું છે, રીંગણ જાંબુડિયા રંગનું હોય છે. જાંબુડિયું એટલે કે પર્પલ, આપણે પર્પલ બોલીએ છીએ, એને જાંબુડિયો પણ કહી શકાય છે. તો રીંગણું જાંબુડિયા કલરનું હોય છે. કમળ ગુલાબી રંગનું હોય છે. કમળ કેવા રંગનું હોય છે બાળ મિત્રો? ગુલાબી રંગનું. જો અહીંયા ગુલાબી રંગ આપ્યો છે, આ કમળ પણ એવું જ લાગે છે ને, બંને મેચ થાય છે ને. નારંગી નારંગી કેસરી રંગની હોય છે. નારંગી કેવા રંગની હોય છે બાળ મિત્રો? કેસરી રંગની. જો અહીંયા કેસરી છે અને અહીંયા લાલ છે, તો અહીંયા આપણે કલરને ઓળખ્યા. વસ્તુઓ જે આપી હતી, એ કલરને આપણે વસ્તુ ઓળખી, એ કલર સાથે આપણે એનું ઇન્ટ્રો કર્યો. તો તમને બધાને ખબર પડી, વિવિધ રંગના આપણે રંગ બાર હતા, એમાંથી બધી વસ્તુઓ આપણે જોઈ અને કલર વિશે આજે આપણે સમજૂતી મેળવીએ. ત્યાર પછી આપણે પેજ નંબર 12 ઉપર પાછળનું પેજ ફેરવ્યું બાળ મિત્રો. બધા પેજ નંબર 12 ઉપર આવી ગયા. સરસ. તો જુઓ, આપણે આગળનો અભ્યાસ કરીશું. તો જુઓ બાળ મિત્રો, અહીંયા તમને ચોરસમાં મસ્ત ચિત્ર દેખાય છે. હા, અત્યારે કઈ સિઝન ચાલી રહી છે? કઈ ઋતુ ચાલે છે? ચોમાસું. બધાને ખ્યાલ છે ચોમાસા, ચોમાસું છે અત્યારે. સરસ. તો જુઓ, આ સરસ ચિત્રમાં આપણને શું દેખાય છે? તમને અહીંયા જુઓ જીને, કોણ કહેશે? હા, આને શું કહેવાય? આકાશમાં આવા અલગ અલગ કલરના પટ્ટો પડતો હોય એને મેઘધનુષ કહેવાય. શું કહેવાય બાળ મિત્ર? મેઘધનુષ. તો અહીંયા હું તમને એની સમજૂતી આપું છું કે મેઘધનુષ છે એમાં કેટલા રંગો હોય, એ ક્યારે દેખાય. તો અહીંયા આપેલું છે, અહીં આપેલા મેઘધનુષના ચિત્રને જુઓ. તો જુઓ બાળ મિત્રો, આ તમે બધાએ આ મેઘધનુષના ચિત્રને જોયું. સરસ. તો ચોમાસામાં કોક વાર આપણને તેને આકાશમાં જોઈએ છીએ. શું કે છે કે ચોમાસાની સિઝન હોય ને ઋતુ, ત્યારે જ મેઘધનુષ આપણને આકાશમાં જોવા મળે છે. ઉનાળામાં જોવા મળે ના મળે, તેને આકાશમાં જોઈએ છીએ. મેઘધનુષ 7 રંગનું હોય છે. કેટલા રંગોનું હોય છે મેઘધનુષ બનેલું? 7 રંગોનું. કેટલા રંગોનું બાળ મિત્ર? 7 રંગોનું બનેલું હોય છે. આ રંગોના નામ ક્રમમાં નીચે પ્રમાણે છે. તો જે આ મેઘધનુષ તમને આ ચિત્રમાં દેખાય છે, એ 7 રંગમાં કયો કયો કલર છે રંગ, એ તમને નીચેના નામ આપેલા છે. તો મેઘધનુષ કેટલા રંગોનું બનેલું છે બાળ મિત્ર? કોણ કહેશે? હા, 7 રંગોનું. અને મેઘધનુષ કઈ ઋતુમાં દેખાય છે? તો ચોમાસાની ઋતુમાં દેખાય છે. 7 રંગોનું બનેલું છે અને વરસાદ આવે પછી આપણને ક્યારેક ક્યારેક આકાશમાં જોવા મળે છે. હવે એના આપણે રંગ વિશેની ચર્ચા કરીશું. તો પહેલો રંગ કીધો છે લાલ. કેવો કીધો છે? લાલ. લાલને પણ આપણે રાતો કહી શકીએ, રાતો પણ કહી શકીએ અને લાલ પણ કહી શકીએ. બીજો રંગ છે નારંગી. નારંગી એટલે કે બાળ મિત્રો કેસરી કલર. કેવો? કેસરી. ત્રીજો કીધો છે પીળો. ચોથો કીધો છે લીલો. અને પાંચમો કીધો છે વાદળી રંગ. અને છઠ્ઠો કીધો છે નીલો. જે આસમાની કલર હોય ને એને નીલો પણ કહી શકીએ, એટલે ગળી જેવો, આપણે દૂધિયા બોલીએ છીએ ને, હા એને નીલો પણ કહી શકાય અને ગળી જેવો રંગ પણ કહી શકાય. અને સાતમો કલર છે જાંબલી. આ મેઘધનુષમાં આ 7 કલર તમને જોવા મળશે. તમે જોજો, ચોમાસાની સિઝન અત્યારે છે, ક્યારેક આકાશમાં નજર કરજો. જો તમને આવું મેઘધનુષ જોવા મળે તો આ જ રંગો એમાં આપેલા હશે. તો અહીંયા આપણે મેઘધનુષ વિશેની માહિતી
મેં તમને સમજાવી, તમે બધા સમજી ગયા, સરસ. હવે નીચે આપેલું છે સ્વાધ્યાય, એમાં પહેલું છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો જો બાળ મિત્રો, 1 થી 8 આપણને ખરા ખોટા, ટૂંકમાં આપણે સાચું ખોટું કરવાનું છે, એટલે કે એને ખરા ખોટા કહેવાય. શું કહેવાય? ખરા ખોટા. તો પહેલું છે, પાંદડું કાળા રંગનું હોય છે. બાળ મિત્રો, તમે બધા પાંદડાને જોયું છે, બગીચામાં જાઓ છો, ફૂલો જુઓ છો ને સાથે પાંદડા જુઓ છો, તો ફૂલ તમને બગીચાનું પાંદડું કાળા રંગનું દેખાય છે, નથી દેખાતું ને? તો કેવું આવશે બાળ મિત્રો? ખોટું. કેવું કરીશું આપણે? ખોટું. કર્યું ખોટું, સરસ. હવે બીજું છે, પાકું કેળું પીળા રંગનું હોય છે. આગળ આપણે સમજી ગયા ને, કેળું કેવા કલરનું હોય? પીળા રંગનું. તો કેવું આવશે? સાચું. કેવું કરીશું? સાચું. દૂધ વાદળી રંગનું હોય છે. દૂધ આપણને વાદળી રંગનું કીધું છે, હોય બાળ મિત્ર વાદળી રંગનું? તમે હમણાં પાઠ સમજ્યા, તો દૂધ કેવું કીધું તું? સફેદ રંગનું, આકાશ વાદળી રંગનું હોય દૂધ હોય નહીં, એટલે આપણે કેવું કરીશું? ખોટું. હવે કીધું છે, સૂકું નાળિયેર બદામી રંગનું હોય છે. તો સાચું આવશે. કેવું આવશે? સાચું. નાળિયેર કેવા કલરનું હોય? બદામી કલરનું. નારંગી કેસરી રંગની હોય છે. તો કેવું આવશે બાળ મિત્રો? એમાં પણ સાચું, નારંગી કેસરી રંગની હોય ને. રીંગણ ગુલાબી રંગનું હોય છે. રીંગણું છે એ ગુલાબી કલરનું હોય ન હોય? તો કેવું આવશે? ખોટું. મેઘધનુષ 9 રંગોનું હોય છે. હમણાં જ મેં તમને અહીંયા શીખડાવ્યું કે મેઘધનુષ કઈ ઋતુમાં દેખાય, તો ચોમાસાની મેઘધનુષ કેટલા રંગોનું બનેલું છે, તો 7, અને મેઘધનુષમાં કેટલા રંગ હોય છે એના વિશેની તમને અહીંયા સમજૂતી આપી. તો મેઘધનુષ 9 રંગોનું બનેલું હોય છે બાળ મિત્ર. 9 હોય, કેટલા રંગનું હોય? 7 રંગોનું. તો આપણે કેવું આવશે? ખોટું. કેવું કરવાનું રહેશે? ખોટું. મેઘધનુષ ચોમાસામાં જ જોવા મળે છે, શિયાળા ઉનાળામાં જોવા મળે ન મળે? તો કેવું આવશે? સાચું, કે ચોમાસાની ઋતુમાં જ આપણને આકાશમાં મેઘધનુષ જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી બાળ મિત્રો, ત્યાર પછી આપણે છે બગોડે 2. એમાં કીધું છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા તમને 1 થી 6 ખાલી જગ્યા આપેલી છે, બાજુમાં એના 2 તમને કૌંસ આપેલા છે, એમાં 2 શબ્દ છે. એક સાચો જવાબ છે અને ખોટો જવાબ છે. સાચો જવાબ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ચાલો મારી સાથે ખાલી જગ્યા આપણે પૂરીએ. તો પહેલી ખાલી જગ્યા છે, કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે. કાળા રંગનો હોય કે નારંગી રંગનો હોય? તો લીટીની નીચે ટચ કરીને લખવાનું, કાળા. કાગડો કાળા રંગનો હોય છે. હવે બીજી ખાલી જગ્યા છે, પાકું ટમેટું ખાલી જગ્યા રંગનું હોય છે. તો જાંબુડિયા કે લાલ રંગનું? હવે પાકું ટમેટું કીધું છે, આપણે જે ખાલી જગ્યા લખી છીએ આગળના પેજ ઉપર આપણે સમજી ગયા છીએ, હમણાં સમજ્યા ને? તો પાકું ટમેટું કેવા રંગનું હોય? લાલ. ઉપરની લાઈન ટચ કરીને લખવાનું છે, લાલ. હવે ત્રીજી ખાલી જગ્યા છે, આકાશ ખાલી જગ્યા રંગનું હોય છે. વાદળી હોય કે બદામી કલરનું આકાશ હોય? કેવા કલરનું હોય? વાદળી. શું લખવાનું રહેશે ખાલી જગ્યામાં? વાદળી. અડને દીર્ઘાય અડી, વાદળી. હવે ચોથું છે, કમળ ખાલી જગ્યા રંગનું હોય છે. ગુલાબી કલરનું હોય કે પોપટી કલરનું હોય? કમળનું ફૂલ બધાએ જોયું છે, જોયું છે ને બાળ મિત્રો? તો કેવા કલરનું હોય? ગુલાબી. કેવા કલરનું હોય? તો આપણે ખાલી જગ્યામાં જવાબ પૂરીશું, ગુલાબી. ઉપરની લાઈન ટચ કરીને જ લખાવવું જોઈએ. પાંચમી ખાલી જગ્યા છે, પાકું લીંબુ ખાલી જગ્યા રંગનું હોય છે. ઘરે આપણે લીંબુનો ઉપયોગ કરીએ છીએ ને, રાખોડી હોય કે પીળા રંગનું હોય? રાખોડી. એટલે મેં કેવું કીધું તું? સિલ્વર કલર અને પીળો. તો શું લખવું? પીળા. શું લખવાનું? પીળા રંગનું હોય છે. પાકું લીંબુ પીળા રંગનું હોય છે. હવે છઠ્ઠી ખાલી જગ્યા છે, ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે. સફેદ કલરનું ઘાસ હોય કે લીલા કલરનું હોય? અત્યારે ચોમાસાની સિઝન છે, તમારી ઘરની પણ આસપાસ તમને આવી પ્રાકૃતિક વનસ્પતિ ઉગેલી દેખાશે. તો ઘાસ હશે, નવા નવા પાંદડા ઉગાશે, છોડ ઉગાશે, એ બધા કેવા કલરના દેખાશે? લીલા રંગના. કેવા દેખાય બાળ મિત્ર આપણને? લીલા રંગના.
तो જુઓ બાળ મિત્રો, આપણે 6 6 ખાલી જગ્યા કમ્પ્લીટ કરી. હા, કાગડો કાળા રંગનો હોય છે, પાકું ટમેટો લાલ રંગનો હોય છે, આકાશ વાદળી રંગનો હોય છે, કમળ ગુલાબી રંગનો હોય છે, પાકું લીંબુ પીળા રંગનો હોય છે, ઘાસ લીલા રંગનું હોય છે. તો જુઓ વિદ્યાર્થી બાળ મિત્રો, અહીંયા આપણો પાઠ 5 આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે આ પાઠ 5 માં ખરા ખોટા અને ખાલી જગ્યા પેન્સિલની મદદથી સારા અક્ષરે વ્યવસ્થિત પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ બાળ મિત્રો.